નમસ્કાર, મીડિયા ન્યૂઝ સાથે હું છું હેમાનગીની. સમાચારની શરૂઆતમાં નજર કરીએ મુખ્ય સમાચાર પર. ગુજરાતમાં સ્વાઇન ફ્લુની સ્થિતિની સમીક્ષા માટે ભારત સરકારના એપેડેમિક વિભાગની ટીમ 3 દિવસની રાજ્યની મુલાકાતે. કામગીરી પ્રોટોકોલ મુજબ થઈ હોવાનું તથા સર્વેલન્સ કાર્યને ટીમે બિરદાવ્યું હોવાનું જણાવતા આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી. વધુ 8 મરણ સાથે કુલ મરણ આંક 286. આશા બહેનો માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય. 40,000 ઉપરાંત આશા વર્કર્સને 30% વધારાની પ્રોત્સાહક રકમ તથા 5 મહિનાનું એરિયર્સ આપવાનું જણાવતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ. ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં 100 બેઠકનું આયોજન. પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પ્રભારી ભૂપેન્દ્ર યાદવે ખાસ ઉપસ્થિત રહી આપ્યું માર્ગદર્શન. ભાદરવાની શરૂઆતમાં ગુજરાતમાં ચોમાસાની જમાવટ. 137 તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ. ધંધુકામાં સૌથી વધુ 3 ઇંચ વરસાદ. રાજકોટ, બોટાદ, કચ્છ, સુરેન્દ્રનગર, બનાસકાંઠામાં પણ મેઘકૃપા. આગામી 24 કલાક દક્ષિણ ગુજરાત, કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી. ગુજરાતભરમાં ગણેશોત્સવની તૈયારીઓ પૂરજોશમાં. દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં ઉજવણીનો અનોખો માહોલ. નાની મોટી ગણેશ પ્રતિમાઓના સર્જનમાં મૂર્તિકાર અને સ્થાપનામાં ભક્તો લીન. અને ઉત્તરપ્રદેશમાં ઔરૈયા ખાતે કેફિયત એક્સપ્રેસના 7 ડબ્બા પાટા પરથી ખડી પડતા 74 લોકો ઘાયલ. ટ્રેન ડમ્પર સાથે અથડાતા સર્જાયો અકસ્માત. બચાવ અને રાહત કાર્ય ચાલુ. રેલવે મંત્રી રાખી રહ્યા છે સ્થિતિ પર નજર. સમાચાર વિસ્તારથી જોઈએ. દિલ્હી હાવરા રેલવે લાઇન પર આઝમગઢથી દિલ્હી આવી રહેલી કેફિયત એક્સપ્રેસ એક ડમ્પર સાથે ટકરાઈ જતા રાત્રે 2 કલાક અને 48 મિનિટે એક દુર્ઘટના સર્જાઈ છે. ઉત્તરપ્રદેશના ઔરૈયા જિલ્લામાં સર્જાયેલી દુર્ઘટનામાં એન્જિન સહિત 7 ડબ્બા ખડી પડીને પલટી ખાઈ ગયા હતા. ટ્રેનના 2 ડ્રાઈવર સહિત 74ને દુર્ઘટનામાં ઇજાઓ પહોંચી હતી. તમામને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રાહત અને બચાવ કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. હાલ ટ્રેનના રૂટ બદલવામાં આવ્યા છે. રેલવે લાઇન પર ટ્રાફિક પૂર્વવત કરવા સમારકામ પણ શરૂ થયું હતું. રાહત અને બચાવ માટે એનડીઆરએફની ટુકડી પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. 2:40 એએમ અર્લી ધીસ મોર્નિંગ ઓર વી કુડ સે ઇન ધ મિડલ ઓફ ધ નાઇટ અ ટ્રેન 1225 આઝમગઢ પુરાની દિલ્હી સ્ટેશન કેફિયત એક્સપ્રેસ મેટ વિથ એન એક્સિડન્ટ ઇન ઔરૈયા ડિસ્ટ્રિક્ટ ઓફ ઉત્તરપ્રદેશ. This accident site falls between Kanpur-Itawa section of Indian Railways. It falls between Uchhalda and Pata station this section. It has been indicated that a dumper collided with the train. પૂર્વ કેન્દ્રીય મંત્રી પી ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની સીબીઆઈ મુખ્યાલયમાં પૂછપરછ ચાલી રહી છે. કાર્તિ પર એક ખાનગી મીડિયા સમૂહમાં થયેલા સીધા વિદેશી રોકાણના કિસ્સામાં થયેલી ગેરરીતિને લાંચ આપીને રફેદફે કરવાનો આક્ષેપ છે. મે મહિનામાં સીબીઆઈએ કાર્તિ તેમજ પીટર અને ઇન્દ્રાણી મુખર્જીના દિલ્હી, ચેન્નઈ સહિતના સરનામે દરોડા પાડીને તપાસ કરી હતી. સીબીઆઈએ તે પછી 8 લોકો સહિત અનેક અજ્ઞાત લોકો સામે એફઆઈઆર દાખલ કરી હતી. સુપ્રીમ કોર્ટે કાર્તિ ચિદમ્બરમ ને કોઈપણ પ્રકારની રાહત આપવા ઇન્કાર કર્યા પછી કાર્તિ હવે સીબીઆઈ સમક્ષ હાજર થયા છે. રાજસ્થાન સરકારે બિકાનેરમાં જમીન ખરીદ વેચાણ પ્રકરણની તપાસ સીબીઆઈ પાસે કરવા ભારત સરકારને ભલામણ કરી છે. આ પ્રકરણમાં રોબર્ટ વાડ્રાની કંપની પણ સામેલ છે. રાજસ્થાનના ગૃહમંત્રી ગુલાબચંદ કટારિયાએ આ અંગેની માહિતી આપતા જણાવ્યું હતું કે ફાયરિંગ રેન્જની જમીનો બનાવટી નામે ખરીદીને પછી કોઈ બીજી કંપનીને વેચી દેવાઈ કે જેનો કોઈ માલિક નહોતો. તેમણે કહ્યું કે 1400 વીઘા જમીનની ગેરકાયદે ખરીદ વેચાણ પ્રવૃત્તિ થઈ હોવાના કિસ્સામાં 18 FIR દાખલ થઈ છે. આ પૈકી 4 FIR વાડ્રાની કંપની સ્કાયલાઇટ હોસ્પિટાલિટી વિરુદ્ધ પણ છે. તેમણે જણાવ્યું હતું કે વર્ષ 2010માં વાડ્રાની કંપનીએ અંદાજે 265 વીઘા જમીન બનાવટી દસ્તાવેજોના સહારે ખરીદી હતી અને વર્ષ 2012માં વેચી દીધી હતી.
પ્રસાર ભારતીના સીઈઓ શશી શેખર વેમ્પતીએ જણાવ્યું છે કે પ્રધાનમંત્રીનો મન કી બાત કાર્યક્રમ સરકાર અને સમાજની વિવિધ પહેલોને લોકો સુધી અસરકારક રીતે પહોંચાડવામાં અત્યંત સફળ નીવડ્યો છે. મુંબઈમાં ચીફ ઓફિસર સંમેલનને સંબોધિત કરતા વેમ્પતીએ મન કી બાત કાર્યક્રમની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે આ કાર્યક્રમના માધ્યમથી રોજબરોજની સામાન્ય જિંદગીના અનેક નાયકોના પ્રયાસોની વાત લોક સુધી પહોંચી છે. તે પછી વેમ્પતીએ મન કી બાત કાર્યક્રમ પર લખાયેલા પુસ્તકનું વિમોચન પણ કર્યું હતું, જેમાં જાણી અજાણી વ્યક્તિઓ દ્વારા સમાજના ઉત્થાનમાં અપાયેલ પ્રદાનની કહાનીઓ રજૂ કરાઈ છે. વિધાઉટ નેસેસરીલી યુ નો ગોઈંગ અ હાઈ પિચ કેમ્પેન બટ જસ્ટ સસ્ટેન્ડ કન્વર્સેશન વિથ ધ પીપલ એવરી મંથ એન્ડ ટોકિંગ અબાઉટ રીઅલ પ્રોબ્લેમ રીઅલ ઇશ્યુઝ એન્ડ ઇન ધ પ્રોસેસ ઓલસો પુટિંગ ધ સ્પોટલાઇટ ઓન ધોઝ અનસંગ હીરોઝ અમંગસ્ટ અસ who are actually doing something to bring this change happen. Clearly, with Mann Ki Baat, with All India Radio, a very high bar has been set on mass outreach by the Prime Minister. રાજ્યમાં વધી રહેલા સ્વાઇન ફ્લુના કહેર વચ્ચે કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના એપિડેમિક વિભાગની ટીમ ગુજરાતની 3 દિવસની મુલાકાતે છે. ટીમે ગઈકાલે અમદાવાદ સિવિલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી, તો કોર્પોરેશનના અધિકારીઓ તથા ગાંધીનગરના આરોગ્ય વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે પણ વાતચીત કરી હતી. આજે ટીમ રાજકોટની મુલાકાત લેશે. આરોગ્યમંત્રી શંકર ચૌધરીએ જણાવ્યું છે કે ટીમે સ્વાઇન ફ્લુ રોગચાળામાં પ્રોટોકોલ મુજબ કામગીરી થઈ રહી હોવા અંગે સંતોષ વ્યક્ત કર્યો, તો ઘેર ઘેર જઈ સર્વેલન્સના કાર્યને બિરદાવ્યું હતું. દરમિયાન ગઈકાલે આ રોગને કારણે વધુ 8ના મરણ સાથે કુલ મૃત્યુ આંક 286 થયો હતો. સ્વાઇન ફ્લુના કુલ કેસની સંખ્યા 4000 થઈ છે. 1781 દર્દીઓ વિવિધ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, તો 101 દર્દીઓને રજા અપાઈ છે. હેલ્થ ડિપાર્ટમેન્ટના એપિડેમિક વિભાગના અધિકારીઓ અને તજજ્ઞોની ટીમ અહીંયા આપણે વાત કરી હતી અને તેના ભાગરૂપે અહીંયા આવી છે. 3 દિવસ સુધી એ ટીમ અહીંયા રોકાશે. એમણે કહ્યું કે જે ભારત સરકારનો પ્રોટોકોલ છે, પ્રોટોકોલ પ્રમાણે અહીંયા કામ થઈ રહ્યું છે. અને સૌથી વધારે સર્વેલન્સનું કામ જે ગુજરાત સરકારે કર્યું છે એમની એમણે પ્રશંસા કરી કે જેને કારણે કેસ વધુ આવશે, પરંતુ લોંગ ટાઈમ તેનો ફાયદો થશે. હજુ આવતીકાલ અને પરમ દિવસે બંને દિવસે પ્રત્યક્ષ રીતે તેઓ અમદાવાદ અને રાજકોટ બંને જગ્યા ઉપર જશે. આઈસીયુથી કરી અને જે જે જગ્યા ઉપર ટ્રીટમેન્ટ અપાઈ રહી છે તેની પણ સમીક્ષા કરશે. સર્વેલન્સ જે ચાલી રહ્યું છે તેની પણ સમીક્ષા કરશે. અને સલે નીકળતા પહેલાં ફરી અમારા આરોગ્ય વિભાગની સાથે બેસીને પરસ્પર તેની ચર્ચા થશે. કંઈ વિશેષ કરવા જેવું હશે તો પણ એ અમને જણાવશે. રાજ્યના તમામ જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા સ્વાઇન ફ્લુને રોકવા દવા વિતરણ ઉપરાંત તાલુકા કક્ષાએ મેડિકલ કેમ્પ યોજીને જાગૃતિ કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે. દેવભૂમિ દ્વારકાના જિલ્લા ભાજપ ડોક્ટર સેલે પણ સ્વાઇન ફ્લુ અંગે જાગૃતિના કાર્યમાં સહયોગ આપવાનું શરૂ કર્યું છે. કેમ્પનું આયોજન અને ઉકાળા આપવાનું કામ ચાલી રહ્યું છે. જિલ્લા ભાજપ ડોક્ટર સેલે સ્વાઇન ફ્લુ જાગૃતિ મોરચે સક્રિય ભૂમિકા નિભાવતા દ્વારકા જિલ્લાની શાળાઓમાં સ્વાઇન ફ્લુને રોકવાના અટકાયતી પગલાં અંગે માર્ગદર્શન આપવાનું શરૂ કર્યું છે. સ્વાઇન ફ્લુ ઉકાળાનું અમે આયુર્વેદિકનું આયોજન કરેલ હતું. એસએનડીટી હાઈસ્કૂલ અને સેન્ટ કરો સ્કૂલમાં અંદાજે 2400 થી 2500 વિદ્યાર્થીઓ તમે એના સ્ટાફ શિક્ષકો ભાઈઓ તમે જેનો આ ઉકાળાનો અહીં લાભ લીધો છે. હોમિયોપેથિક દવાનું વિતરણ ચાલુ છે. ઘરે ઘરે સર્વે કેમ્પ ચાલુ કરાવેલો છે. જનજાગૃતિ માટે કઈ રીતે શું કરવું અને શું ન કરવું, સ્વાઇન ફ્લુથી ગભરાવવું નહીં અને સાવચેતી શું રાખવી એ માટે ઘરે ઘરે આરોગ્ય વર્કરો જઈ અને આ રીતે કાર્યક્રમ કરીએ છીએ, જેના કારણે સ્વાઇન ફ્લુથી કઈ રીતે સાવચેતી રાખી અને બચી શકાય, જાહેર પબ્લિકને ધ્યાનમાં આવે અને સ્વાઇન ફ્લુને ફેલાતો અટકાવી શકાય. સ્વાઇન ફ્લુને ખાળવા રાજ્ય સરકાર બનતા તમામ પ્રયાસો કરી રહી છે. રાજ્યભરમાં વહીવટીતંત્ર પણ જાગૃતિ ફેલાવવા સહિત ઉકાળાનું વિતરણ કરી સ્વાઇન ફ્લુ સહિત ચોમાસાના વાયરસજન્ય રોગને નાથવાનો ભગીરથ પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે નર્મદા જિલ્લાના રાજપીપળામાં સરકારી આયુર્વેદિક દવાખાનામાં વિશેષ ઉકાળો તૈયાર કરવામાં આવે છે. એટલું જ નહીં, આપણા રસોડામાં પણ ઔષધિઓ મોજુદ જ, બસ તેને સમજીને ઉપયોગમાં લેવાની જરૂરિયાત છે. જોઈએ એક વિશેષ રિપોર્ટ. ચોમાસાની સિઝનમાં વાયરસજન્ય રોગોનો વાવડ ફેલાય છે ત્યારે
આયુર્વેદ માને છે કે આવા વાયરસજન્ય રોગો માનવ શરીરમાં રોગ પ્રતિકારક શક્તિ ઓછી થવાને કારણે થાય છે. રોગ પ્રતિકારક શક્તિને વધારવાની સાદી રીતભાત દરેકના ઘરના રસોડામાં જ હોય છે. ફક્ત તેને ઓળખવાની જરૂરિયાત છે. ઘરમાં કાયમ વપરાતી હળદર, અજમો, સૂંઠ, મરી અને ગોળને 10-10 ગ્રામની માત્રામાં લઈ 1 લિટર પાણીમાં નાખી તેમાં તુલસી અને અરડુસીના પાન ઉમેરી તેને 1/4 ભાગ જેટલું ઉકાળ્યા બાદ સફેદ ચોખ્ખા કપડાથી ગાળી લીધા બાદ તેને પીવાથી આખા વર્ષ દરમિયાન કોઈ પણ બીમારી થતી નથી. આયુર્વેદ વિભાગ દ્વારા દરેક દવાખાના અને હોસ્પિટલમાં આયુર્વેદિક ઉકાળાનું વિતરણ થઈ રહ્યું છે, પરંતુ ઘરગથ્થુ પણ આપણે આયુર્વેદિક ઉકાળો બનાવી શકીએ છીએ. જો 18 વર્ષથી મોટી ઉંમરના વ્યક્તિ હોય અને 25 ml માત્રામાં, 10-18 વર્ષના હોય અને 10 ml માત્રામાં, અને 10 વર્ષથી નાનું બાળક હોય તો 5 ml માત્રામાં આપણે એને પીવડાવવું જોઈએ. હાલ સ્વાઇન ફ્લુની મહામારી છે તેવી પરિસ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા સમગ્ર ગુજરાતમાં અમૃત પેય ઉકાળાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે, જેમાં રોગ પ્રતિકારક શક્તિ વધારી શકાય તેવી ઔષધિઓ જેમ કે ગળો, ગોખરું, આમળા, સૂંઠ, મરી, દશમુલ, કરિયાતું, તુલસી અને ફુદીનો નાખીને બનાવવામાં આવે છે. આ ઉકાળો ત્રિદોષને સરખા રાખી રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. આયુર્વેદમાં કહેવામાં આવે છે કે આપણા શરીરમાં રોગ થવાનું મુખ્ય કારણ એ ત્રિદોષની વિષમતા છે, એટલે કે વાયુ, પિત્ત અને કફ એ જો સમાન હોય તો આપણું શરીર તંદુરસ્ત રહે છે, પરંતુ જો વાત પીતમાંથી કોઈ દોષ ઉગે તો આપણા શરીરમાં વિકૃતિ થઈ દોષોની રોગ ઉત્પત્તિ થાય છે, રોગ પ્રતિકારક શક્તિ ઓછી થાય છે. આ બધી ઔષધિ ઉપરાંત એક બહુ જ અગત્યનો ઉપક્રમ જે આયુર્વેદમાં કીધો છે તે છે નસ્ય. નસ્ય એટલે કેવું છે કે નાકમાં જે આપણે ટીપા નાખીએ એનો એક ભેદ છે પ્રતિમર્શ નસ્ય. રોજ સવારમાં તમે નાકમાં તલ તેલના બંને નાકમાં 2 તલ તેલના ટીપા નાખી દો તો એક પ્રકારનું અંદર કોટિંગ જ થઈ જશે અને તમને ઘણા બધા જે પોલ્યુશન કરતા તત્વો છે, ઇવન આ વાયરસ છે, તેની સામે ઘણું બધું રક્ષણ મળી શકે છે. આયુર્વેદ તન અને મન વચ્ચે સંતુલન બનાવીને સ્વાસ્થ્યમાં સુધારો કરે છે, તેથી જ આદિકાળના માનવીઓ દીર્ઘાયુષ્ય ભોગવતા હતા એ પણ સત્ય છે. દૂરદર્શન સમાચાર માટે નર્મદાથી જયેશ દોશી રિપોર્ટ. ભાજપના મુખ્યાલય કમલમ ખાતે પ્રદેશ બેઠક યોજાઈ છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં 150થી વધુ બેઠક સાથેના ભવ્ય વિજયના સંકલ્પને સિદ્ધ કરવા ચૂંટણીલક્ષી આયોજન કરવા પ્રદેશ કક્ષાની બેઠકનું આયોજન થયેલું છે. જિલ્લાઓ અને મહાનગરોમાં ચાલી રહેલા મશાલ સરઘસ, ત્રિરંગા યાત્રા, સ્વચ્છતા અભિયાન અને મેડિકલ કેમ્પ કાર્યક્રમોની સમીક્ષા પણ થઈ રહી છે. બેઠકમાં પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી, મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાષ્ટ્રીય પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, સંસદીય બોર્ડના સભ્યો, જિલ્લા મહાનગરોના પ્રભારીઓ ઉપરાંત રાજ્યની પ્રત્યેક વિધાનસભા બેઠકના વાલી તરીકે નિમણૂક પામેલા અગ્રણી પણ ભાગ લઈ રહ્યા છે. રાજ્યમાં આરોગ્ય ક્ષેત્રે યોગદાન આપી રહેલી આશા બહેનોને પ્રતિમાસ મળતા માનદ વેતનમાં 30% વધારાની પ્રોત્સાહક રકમની ચૂકવણી કરવા રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. 40,000થી વધુ આશા વર્કર્સને આ નિર્ણયનો લાભ મળશે. નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈએ આ અંગેની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 1 એપ્રિલ 2017થી નિર્ણયનો અમલ કરવા આ નિર્ણય લેવામાં આવ્યો છે. હાલમાં આશા બહેનોને માસિક ₹2,000થી ₹2,500ની પ્રોત્સાહક રકમ મળતી હોય છે. ઉપરાંત આંગણવાડી બહેનોની જેમ જ આશા બહેનો પણ દર વર્ષે તેમની પસંદગીની બે સાડી કે ડ્રેસ વિનામૂલ્યે પૂરા પાડવા નિર્ણય લેવામાં આવ્યો છે. જેટલું કામ કર્યું હોય 30% માનદ વેતન આપવાનો રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે અને પ્રાથમિક અંદાજ પ્રમાણે આ અંગે લગભગ પ્રથમ તબક્કામાં 40-45 કરોડ રૂપિયા રાજ્ય સરકારને દર વર્ષે વધારાનો ખર્ચો થશે. એ 100% રાજ્ય સરકારના ભંડોળમાંથી એ રકમ ચૂકવવામાં આવશે. આનો અમલ 1/4/2017 એટલે આ વર્ષનું જે નાણાકીય વર્ષ ચાલુ થયું છે એટલે આજે ઓગસ્ટ મહિનો પૂર્ણ થવા ઉપર છે, તો પાછલા 4-5 મહિનાનું એમને આપણે એરિયસ આપીશું. ગુજરાતમાં ભાદરવાના આરંભે ચોમાસાએ બરાબરની જમાવટ કરી છે. વરસાદના બીજા રાઉન્ડમાં પણ મેઘરાજા અનેક જિલ્લામાં મન મૂકીને વરસી રહ્યા છે. આજે સવારે પૂરા થયેલા 24 કલાકમાં રાજ્યના 137 તાલુકામાં સાર્વત્રિક
એક વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ અમદાવાદ જિલ્લાના ધંધુકામાં 3 ઇંચ જેટલો થયો હતો, તો રાજકોટ તાલુકામાં 65 મિલીમીટર, બોટાદના ગઢડામાં 69 મિલીમીટર વરસાદ નોંધાયો હતો. અમદાવાદના ધોલેરા, સુરેન્દ્રનગરના ચુડા તથા બનાસકાંઠાના દિયોદરમાં પણ 2 ઇંચ જેટલો વરસાદ થયો હતો. અમદાવાદમાં પણ ઉકળાટ પછી મંગળવાર સાંજે અને બુધવારે સવારે વરસાદી ઝાપટા થયા હતા. આ ઉપરાંત રાજકોટ શહેરમાં પણ ગઈ સાંજે જોરદાર ઝાપટું પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 90% થઈ ચૂક્યો છે. બીજા રાઉન્ડમાં મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સાથે ઉત્તર ગુજરાત પર પણ મહેર વરસાવી છે, ત્યારે આ વિસ્તારોમાં વરસાદ બાદ પાકની વાવણી અને માવજત શરૂ કરાઈ છે. અરવલ્લી જિલ્લામાં પણ ખેડૂતો ખેતીના કામમાં જોતરાયા છે. જે વિસ્તારોમાં અતિવૃષ્ટિ નથી થઈ તેવા 1,76,756 હેક્ટરમાં ખેડૂતોએ કરેલી વાવણી નિષ્ફળ નથી ગઈ, ત્યાં માવજત શરૂ થઈ છે. સૌથી વધુ વાવેતર મોડાસા તાલુકામાં 36,280 હેક્ટરમાં થયું છે. 42,154 હેક્ટરમાં સૌથી વધુ વાવેતર મગફળીનું થયું. જિલ્લાના માઝુમ, વાત્રક, વેડી, મેશ્વ સહિતના જળાશયોમાં પાણીની સારી આવક થતાં પાકને પૂરતી માવજત મળશે તેવી આશા ખેડૂતો રાખી રહ્યા છે. વરસાદના લીધે બીજો પાક થઈ શકે એવું છે, ને એનાથી અમે બીજો હવે તુવેર ફેલ જવાથી અમે દિવેલાનો પાક ફરી ચાલુ કરી દીધું છે. આ વરસાદ સારો પડ્યો ને સારું પાણી થઈ ગયા, હવે જે પાક ફરી વાવવાના થાય છે એ વાવીએ છીએ. ગણેશ ચતુર્થી નજીક આવી ગઈ છે. ગણેશ ઉત્સવ પર્વની ઉજવણી માટે શ્રદ્ધાળુઓ થનગની રહ્યા છે. પંડાળ સુશોભનથી માંડીને મૂર્તિ પસંદગી, મૂર્તિ પધરાણીમાં શ્રદ્ધાળુઓ વ્યસ્ત છે. રાજ્યમાં ઠેર ઠેર ગણેશ ઉત્સવ માટે જોરશોરથી તૈયારી ચાલી રહી છે. પ્રસ્તુત છે એક અહેવાલ. ગણેશ ચતુર્થી આડે હવે ગણતરીના કલાકો બાકી છે, તેવામાં ગણેશ પર્વની ઉજવણી માટે રાજ્યભરના અનેક શહેરોમાં જોરશોરથી તૈયારી ચાલી રહી છે. સુરત શહેરનો તો ઉત્સાહ સમાતો નથી. જગારા મારતી રોશનીમાં ક્રેનની મદદથી ગણેશજીને પંડાળમાં સ્થાપિત કરતા જોવા અબાલ વૃદ્ધ સૌ કોઈ ઉતરી પડ્યા હતા. સુરતના ગણેશ પંડાળોમાં સજાવટ ચાલી રહી છે. અવનવા થીમ સાથે પંડાળોમાં ગણેશ પ્રતિમાઓ પણ તૈયાર થઈ રહી છે. આધુનિક ટેકનોલોજીની મદદથી ગણેશની સૌથી ઊંચી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ તૈયાર થઈ રહી છે. વિશ્વ રેકોર્ડ બનાવવા અહીં 153 ફૂટ ઊંચાઈ ધરાવતી વિશ્વની સૌથી ઊંચી ગણેશ મૂર્તિ મૂષકરાજની રચનાઓ થઈ રહી છે. પહેલી વાર ઇકો ફ્રેન્ડલી મૂર્તિ વિશ્વ કી સબસે બડી બના રહે ઓર ઇસી કો ધ્યાનમાં રખતે હમ 4 રેકોર્ડ એક સાથ બના રહે હૈ. જૈસે વિશ્વ કી સબસે બડી ગણપતિ દાદા કી મૂર્તિ હોગી, દૂસરા વિશ્વ કા સબસે બડા ગણપતિ દાદા કી મોજડી બના રહે, તીસરા હમ વિશ્વ કા સબસે બડા મૂષકરાજ બના રહે, ચોથા 11 કિલોમીટર કી રંગોલી બના રહે. કેટલાક શ્રદ્ધાળુઓ વળી માટીની નાની મૂર્તિ લાવી પર્યાવરણની ચિંતા સાથે ગણેશ ઉત્સવ મનાવવાનો સંદેશો આપી રહ્યા છે. તેઓ ગણેશ વિસર્જન દ્વારા તાપીને મલિન ના કરવાનો સંદેશો આપવા પ્રયત્નશીલ છે. हमने प्रतिज्ञा ली है कि हम 3 फुट की माटी की मूर्ति लाए हैं और यहीं पर हम उसका विसर्जन करेंगे, जिससे हम तापी को गंदा एटलीस्ट हम ना करें. और हम यही चाहेंगे हर एक लोगों से कि इस बार अगर आपने ले भी ली है तो अगली बार के लिए आप प्रिपेयर हो जाइए और इतनी कोशिश कीजिए कि तापी गंदी ना हो. वलसड खाते गणेश की माटी की मूर्ति ना मेड़ाए पण आकर्षण जन्मायु छे. गणेश उत्सव वखते पर्यावरण ने नुकसान न थाय ते हेतुसर ग्रामीण महिलाओं खास माटी की मूर्तिओ बनावी छे. ગુજરાત રૂરલ ટેકનોલોજી સંસ્થાન ગાંધીનગરની આ પહેલ છે. સંસ્થાને ગ્રામીણ મહિલાઓને આ માટે ખાસ તાલીમ આપી હતી. તાલીમાર્થી બહેનોએ તૈયાર કરેલી માટીની મૂર્તિઓનું મેળામાં વેચાણ થઈ રહ્યું છે. મહિલા સ્વરોજગારીની દિશાની આ સફળ પહેલ છે. મૂર્તિ કઈ રીતે બનાવે એ શીખવામાં ત્યાર પછી અમે મૂર્તિ બનાવવાની શરૂઆત કરી બધા બહેનો મળીને અને મૂર્તિ બનાવી, જેમાં અમને સરકારે ઘણો બધો સહયોગ કર્યો અને મેળાનું આયોજન કર્યું. અહીંયાથી માટીની મૂર્તિ તો માટી બધું ફ્રીમાં આપે છે આ લોકો હમણાં માટે, અને આ લોકોને પણ સારું આર્થિક રીતે સારું થાય છે. જોકે મહારાષ્ટ્રના નંદુરબાર વિસ્તારમાંથી તાપી અને આસપાસના વિસ્તારમાં ગણેશ મૂર્તિના વેચાણ અર્થે આવતા વિક્રેતાઓમાં ચિંતાનું મોજું પ્રવર્તી રહ્યું છે.
રો મટીરિયલને મોંઘવારીનું ગ્રહણ લાગેલું હોવાથી ગયા વર્ષને મુકાબલે ગણેશ મૂર્તિની કિંમત 1.5 થી 2 બમણા જેટલી વધી છે. ગણેશ ભક્તો પણ તેથી કરીને દ્વિધામાં છે. મૂર્તિકારોના જણાવ્યા પ્રમાણે રો મટીરિયલ જે છે, કાચી સામગ્રી, એમાં ભાવ વધારો થયો છે, જેના કારણે આ ભાવ વધી રહ્યો છે. હર સાલ કી તુલનામે ઈ સાલ કમ ગ્રાહક આયે હે. હાલ તો વરસાદી માહોલ વચ્ચે દુંદાળા દેવને આવકારવા સૌ કોઈનો ઉત્સાહ ચરમસીમાએ છે. દૂરદર્શન સમાચાર, અમદાવાદ. જૂનાગઢની મહિલા વિકાસ માટે કામ કરતી કેટલીક સંસ્થાઓએ મહિલા સશક્તિકરણની દિશામાં નવી પહેલ કરી છે. વિધવા, ત્યક્તા અને જરૂરિયાતમંદ બહેનો સ્વમાનપૂર્વક રોજીરોટી મેળવી શકે તે માટે જૂનાગઢમાં મહિલા સંચાલિત શાકભાજી મોલની શરૂઆત કરવામાં આવી છે. આ મોલમાં મહિલાઓ બજાર કરતા સસ્તા અને સારા શાકભાજી વેચીને રોજગારી મેળવશે. શાકભાજી ખરીદી ગૃહિણી મહિલાઓ જ કરતી હોવાથી તેમના માટે પણ શાકભાજી મોલ અનુકૂળ સ્થાન બની રહેશે. નવા શાકભાજી મોલનું ઉદ્ઘાટન પણ એક મહિલા સફાઈ કામદાર પાસે કરાવીને નવી પહેલ કરવામાં આવી હતી. મોલમાં પ્રથમ દિવસે જ 450 કિલો શાકભાજીનું વેચાણ થયું હતું. બધી સંસ્થાએ સાથે મળી અને એક આવું આયોજન કરવું જોઈએ કે જેથી કરી અને બધાને સારું, સસ્તું અને ચોખ્ખું અને ન નફો ન નુકસાનના ભાવે બધાને મળી રહે અને બહેનોને કેવી રીતે પગભર કરી શકીએ એને આપણે મેઇન તણું મળી રહે એ હેતુથી આ મોલ ચાલુ કરવાનો અમારો હેતુ હતો. જે વિધવા બહેનો, જે ચકતા બહેનો, જે કંઈક આશ્રય નથી બહેનોને, એવા બહેનો, નાના બાળકોનો ઉછેર કરવો છે એવા બહેનો, ક્યારેક પોતાની આજીવિકામાં ઘણી એને મુશ્કેલી પડતી હોય છે એવા બહેનોને જ્યાં આજીવિકા માટેનું એક કેન્દ્ર ઊભું કર્યું છે અપના મહોલ, એમાં જે શાકભાજી ફ્રૂટ એની વ્યવસ્થા કરીને જે આ મંડળે એ જે તેઓને સહારો આપ્યો છે એ ખૂબ જ આનંદદાયક છે. કહેવાય છે કે જે લોકો સંસ્કૃતને સમજે છે, સંસ્કૃતિને સમજે છે અને સ્વદેશને સમજે છે તે લોકો ધન્ય જીવન જીવે છે. મોરબીની એક મુસ્લિમ યુવતીએ સંસ્કૃતમાં મહાભારતની વિદુર નીતિ પર પીએચડી કરવાનું પસંદ કરી ભાષાને ધર્મના સીમાડા નડતા ન હોવાની ઉક્તિને સાચી ઠેરવી છે. જોઈએ એક રિપોર્ટ. નમસ્તસ્યૈ 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 નમો નમઃ શા દેવી સર્વભૂતેષુ નિદ્રારૂપેણ સંસ્થિતા. આ છે સંસ્કૃત વિષયમાં પીએચડી કરવાનો નિર્ણય કરનાર મુસ્લિમ યુવતી સાયરાબાનુ, જે મોરબી શહેરના મકરાણીવાસમાં રહે છે, જેણે ધોરણ 7 થી જ સંસ્કૃત વિષયને કારકિર્દીનું લક્ષ્ય બનાવી દીધું હતું. અદ્ભુત રૂચિ અને અથાગ મહેનતને કારણે આ મુસ્લિમ યુવતીએ સ્નાતક અનુસ્નાતક કક્ષાએ અનેક સિદ્ધિઓ હાંસલ કરી છે, જે બદલ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે સન્માન, 4 ગોલ્ડ મેડલ તથા ગોધરામાં ઉમ્મીદ મુસ્લિમ સંસ્થા દ્વારા સન્માન તેમજ અનેક પ્રમાણપત્રો એનાયત કરાયા છે. હાલમાં તે સંસ્કૃત વિષયમાં મહાભારતની વિદુર નીતિ પર એમ ફિલનો અભ્યાસ કરીને તેના પર ગહન ચિંતન કરી રહી છે. હાલમાં મહાભારતમાં વિદુર નીતિ ઉપર મારું એમ ફિલનું રિસર્ચ કમ્પ્લીટ કર્યું છે અને આગળ હું આ વિષયમાં પીએચડી કરવા માંગુ છું અને આ વિષય પ્રત્યે મને પહેલેથી જિજ્ઞાસા હતી અને હું આ વિષયમાં પ્રોફેસર બનવા માંગુ છું. એકો ધર્મ પરમ શ્રેય શમેકા શાંતિ ઉપાય વિદ્યેકા પરમ તૃપ્તિ અહિંસા સુખાય. એટલે એક અર્થાત એક ધર્મ જ છે એ પરમ કલ્યાણકારક છે, એક ક્ષમા જ છે ને એ શાંતિરૂપ છે, એક વિદ્યા જ છે ને એ આપણને તૃપ્તિ આપનારી છે અને એક અહિંસા જ છે ને એ પરમ સુખકારક છે. સાયરા બાનુના માતા પિતાને પણ તેના પર ગર્વ છે. તેમનું કહેવું છે કે બાળપણથી જ તેને સંસ્કૃત વિષય પ્રત્યે રૂચિ છે. અમે તેને આ વિષયમાં આગળ વધવાની છૂટ આપી છે. હમારે લીએ બેટી બેટે કે સમાન હૈ ઓર હમ સમાજ કો સંદેશ દેના ચાહતે હૈ કે બેટી પઢાઓ બેટી બચાઓ. 8વી સે ઉસકો સંસ્કૃત કા પઢને કા બહોત શોખ થા ને ઉસકો પઢને મે આગે બઢાઈ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મેં અવલ નંબર આવી હમરે વાસ્તે ઓ ગૌરવ કી વાત હૈ ઓર આગે પીએચડી કર રહી ઓર હમારા સાથ સહકાર પૂરા પરિવાર કે સાથ હૈ ઉનકો. સાયરા બાનુએ કુરાન તો વાંચ્યું જ હતું
પરંતુ હિન્દુ ધર્મના ગ્રંથોનો બોધપાઠ જાણવાની જિજ્ઞાસાએ તેણે ગીતા અને મહાભારતના ગ્રંથો વાંચ્યા અને તેની વિદુર નીતિ પર ખાસ્સી રુચિ થતા તેણે તેના પર સંશોધન કરવાનો નિર્ણય કર્યો. તેનું માનવું છે કે બંને સમાજના ધર્મગ્રંથો શાંતિ અને ભાઈચારાનો એક સમાન સંદેશ આપે છે. તેથી મારા માટે માનવતા સર્વશ્રેષ્ઠ છે. એક મુસ્લિમ પરિવારમાં જન્મી હોવા છતાં પણ સંસ્કૃત વિષયમાં મહારત હાંસલ કરવું એ ખરેખર દેશમાં સહિષ્ણુતા અને સદભાવનાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે. દૂરદર્શન સમાચાર માટે મોરબીથી મહેન્દ્રસિંહ જાડેજાનો રિપોર્ટ. પ્રવાસીઓમાં ગિરનાર અને ગિરના સિંહ દર્શનનું મોટું આકર્ષણ રહે છે. સરકાર તરફથી હવે જૂનાગઢ ફોરેસ્ટ ઉત્તર રેન્જના થાણાથી પાટુરણ થાણાના 16 કિલોમીટર વિસ્તારમાં સિંહ દર્શનની વ્યવસ્થા કરવા મંજૂરી મળી ગઈ છે. ચોમાસું પૂરું થતાં જ આ વિસ્તારમાં પર્યટકો સિંહ દર્શન અને વન્યજીવ સૃષ્ટિ નિહાળવાનો આનંદ ઉઠાવી શકે છે. મદદનીશ વન સંરક્ષક વી કે કટાણા આ અંગેની વિગતો આપતા જણાવ્યું હતું કે પ્રવાસીઓને આ રેન્જમાં સિંહ દર્શન કરાવવા ઇકો ફ્રેન્ડલી અવાજરહિત જીપનો ઉપયોગ થશે. ગાઈડ અને સ્થાનિક સ્ટાફને સાથે લઈને પર્યટક આ નવા ક્ષેત્રમાં સિંહ દર્શન કરી શકશે. આજે સોશિયલ મીડિયામાં પીએમનું ટ્વીટ, ત્રિપલ તલાકનું ટ્વિટર ટ્રેન્ડ, દુનિયાની હાઈસ્પીડ ટ્રેનનો વિડીયો ખૂબ ચર્ચામાં છે. જોઈએ સોશિયલ મીડિયાનો આ રિપોર્ટ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે ઇતિહાસકાર અને મહારાષ્ટ્ર ભૂષણ પુરસ્કાર વિજેતા એવા શિવશિરી બાબા સાહેબ પુરંદરે સાથે મુલાકાત કરી હતી, જેની ફોટો પ્રધાનમંત્રીએ પોતાના ટ્વિટર પેજ પર મૂકી છે. પીએમએ બાબા સાહેબ પુરંદરેને અદ્ભુત વ્યક્તિત્વ ગણાવતા ટ્વીટ કર્યું છે કે પોતાના કામોના માધ્યમથી શિવશિરી બાબા સાહેબ પુરંદરે શિવાજી મહારાજના અનુકરણીય જીવનને યુવા પેઢી સાથે જોડ્યું છે. આ ટ્વીટ ખૂબ જોવાઈ રહ્યું છે. ત્રિપલ તલાક મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલા ઐતિહાસિક ચુકાદાને ચારે તરફથી આવકારવામાં આવી રહ્યો છે ત્યારે સોશિયલ મીડિયામાં પણ ત્રિપલ તલાકનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. રાજકીય મહાનુભાવોની સાથે ટ્વિટર પ્રેમીઓએ સુપ્રીમ કોર્ટે મુસ્લિમ મહિલાઓને સાચા અર્થમાં આઝાદી આપી હોય તેવા કોમેન્ટ કર્યા છે. તો મુસ્લિમ મહિલાઓએ પણ એકબીજાને મીઠાઈ ખવડાવી ચુકાદાને પગલે ખુશી વ્યક્ત કરી હતી. સેન્ડ આર્ટિસ્ટ સુદર્શન પટનાયકે ઓરિસ્સાના દરિયા કિનારે ત્રિપલ તલાક અ હિસ્ટોરિક જજમેન્ટ નામથી સુંદર રેત ચિત્ર તૈયાર કર્યું હતું, જેના ફોટો ટ્વિટર પર પોસ્ટ કર્યા છે, જેને અસંખ્ય લાઇક મળી રહી છે. આગામી સપ્ટેમ્બર માસમાં ચીન વિશ્વની સૌથી ઝડપી બુલેટ ટ્રેન શરૂ કરશે. યુટ્યુબ પર આ ટ્રેનનો વિડીયો હજારો લોકોએ જોયો છે. આ ટ્રેનનું નામ ફુક્સિંગ આપવામાં આવ્યું છે, જેની ઝડપ હશે પ્રતિ કલાક 350-400 કિલોમીટરની. શરૂઆતમાં બેઇજિંગથી શાંઘાઈ વચ્ચે આ ટ્રેન દોડાવાશે, જે માત્ર 3.5 કલાકમાં જ પહોંચાડી દેશે. મહત્વનું છે કે ચીન દુનિયાનું સૌથી લાંબુ હાઈસ્પીડ રેલનું નેટવર્ક ધરાવે છે. દુનિયાભરના હાઈસ્પીડ રેલ નેટવર્કનો 60% હિસ્સો ફક્ત ચીનમાં આવેલો છે. આજે વીતેલા જમાનાની ખ્યાતનામ અભિનેત્રી સાયરા બાનુનો જન્મદિવસ છે. સુંદરતા અને અભિનય પ્રતિભા તેમજ તેમના અંદાજે બયાને ચાહકોના દિલમાં આજે પણ સ્થાન જમાવી લીધું છે. 23 ઓગસ્ટ 1944 રોજ જન્મેલી અભિનેત્રી સાયરા બાનુએ 17 વર્ષની ઉંમરમાં જ બોલિવૂડમાં અભિનય ક્ષેત્રે પદાર્પણ કર્યું હતું. 1961માં શમ્મી કપૂર સાથેની ફિલ્મ જંગલીએ તેમને અભૂતપૂર્વ ઓળખ અપાવી હતી. 1968માં આવેલી પડોસન ફિલ્મે તેમની લોકપ્રિયતાનો ગ્રાફ સૌથી ઊંચો કરી દીધો હતો. તેમણે દિલીપ કુમાર સાથે ગોપી, સગીનાસ, બૈરાગ જેવી હિટ ફિલ્મો પણ આપી. તેમણે 11 ઓક્ટોબર 1966 રોજ 22 વર્ષની ઉંમરમાં જ દિલીપ કુમાર સાથે લગ્ન કર્યા હતા. સોશિયલ મીડિયા ડેસ્કથી પંકજ શર્માનો રિપોર્ટ, દૂરદર્શન સમાચાર, અમદાવાદ. આ સાથે જ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.